યુનિટ એક પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન. આપણે પ્રાણીઓમાં વિવિધ દેહધાર્મિક ક્રિયાઓનો અભ્યાસ કર્યો છે. દરેક દેહધાર્મિક ક્રિયાઓ માટે નિયંત્રણ અને સહનિયમન તથા બધા સક્રિય ઘટકોનું નિયંત્રણ જરૂરી છે, તેથી તે સહયોગી રહી સતત નિયમિત કાર્ય કરી શકે. આમ સહનિયમન એવી પ્રક્રિયાઓ છે કે જેના દ્વારા બે અથવા વધારે અંગો પરસ્પર અને એકબીજાના પૂરક થઈ કાર્યો કરે છે. ઉદાહરણ, જ્યારે આપણે શારીરિક કસરત કરીએ ત્યારે આપણે નોંધ લઈએ છીએ કે શ્વાસોચ્છ્વાસ, હૃદયના સ્પંદન, રુધિરના વહનના દરમાં વધારો થાય છે. જ્યારે આપણે શારીરિક કસરત બંધ કરીએ ત્યારે વધેલો શ્વાસોચ્છ્વાસ, હૃદયના સ્પંદન અને રુધિરના વહનના દરમાં ધીમે ધીમે ઘટાડો થઈ સામાન્ય સ્થિતિમાં આવે છે તેવું અવલોકન કરીએ છીએ. શારીરિક કસરત દરમિયાન શરીરના વિવિધ અંગોની ક્રિયાનું સહનિયમન અને નિયંત્રણનું સંકલન સંયુક્ત રીતે બે તંત્રો દ્વારા થાય છે, જે ચેતાતંત્ર અને અંતઃસ્રાવી તંત્રો છે. મનુષ્યમાં બધી દેહધાર્મિક ક્રિયાઓનું નિયંત્રણ અને સહનિયમન ચેતાતંત્ર અને અંતઃસ્રાવી તંત્ર દ્વારા થાય છે. ચેતાતંત્ર સુઆયોજિત ચેતાઓના જાળાથી ઝડપી સહનિયમન માટે વ્યવસ્થા પૂરી પાડે છે, અને અંતઃસ્રાવી તંત્ર દ્વારા અંતઃસ્રાવો રાસાયણિક સંકલન પૂરા પાડે છે. આ પ્રકરણમાં માનવ ચેતાતંત્ર, ચેતાકોષો જે ચેતાતંત્રના રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે, ઉર્મિવેગના ઉદ્ભવ અને વહન, મધ્યસ્થ ચેતાતંત્ર અને પરાવર્તી ક્રિયાની દેહધર્મ વિદ્યાનો અભ્યાસ કરીશું. ચેતાતંત્ર. ચેતાતંત્ર ઉચ્ચ કક્ષાના અને વિશિષ્ટ કોષોનું બનેલું છે, જેઓને ચેતાકોષ કહે છે. ચેતાકોષનું કાર્ય જે ચેતા ઉર્મિવેગોને મોકલી નિયંત્રણ મેળવવાનું તેમજ વિવિધ પ્રકારની ઉત્તેજનાને શોધી ગ્રહણ કરી અને તેનું વહન કરવાનું છે. ઉચ્ચ કક્ષાના સજીવોમાં ચેતાતંત્ર ત્રણ મૂળભૂત કાર્યો કરે છે. એક, બાહ્ય અને આંતરિક વાતાવરણમાંથી સંવેદી ઉત્તેજનાઓ ચેતા દ્વારા ગ્રહણ કરી મગજને મોકલે છે. બે, મગજ દ્વારા ઉત્તેજનાની માહિતી બાબતે ક્રિયાવિધિ થાય છે. ત્રણ, મગજમાંથી મળતી ઉત્તેજનાની પ્રતિક્રિયાઓને ઉર્મિવેગ સ્વરૂપે શરીરના ભાગો અથવા કોષો તરફ વહન કરવું. હાઇડ્રાનું ચેતાતંત્ર ચેતાજાલિકા સ્વરૂપે હોય છે. કીટકોમાં ચેતાતંત્ર સુવિકસિત થયેલું છે, જે મગજ અને ચેતાકંદો અને ચેતાપેશીનું બનેલું છે. પૃષ્ઠવંશીઓમાં ચેતાતંત્ર ખૂબ જ સુવિકસિત છે. ચેતાકોષો. ચેતાતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ. ચેતાકોષની સંરચના. ચેતાકોષો ચેતાતંત્રનો ક્રિયાત્મક એકમ છે. ચેતાકોષો તેના આકાર અને કદમાં એકબીજાથી ખૂબ જ અલગ પડે છે. ચેતાકોષની સૂક્ષ્મ સંરચનામાં ત્રણ મુખ્ય ભાગો આવેલા છે, જેમ કે એક, કોષકાય, બે, શિખાતંતુ અને ત્રણ, ચેતાક્ષ. ચેતાકોષના દેહને ચેતાકોષકાય એટલે કે સાયટોન કહે છે. ચેતાકોષકાય અંડાકાર, ગોળાકાર કે તારા આકારનો હોય છે. ચેતાકોષોમાં આવેલા કોષરસ ચેતાકોષરસ તરીકે ઓળખાય છે, જે પ્રમાણમાં મોટું ગોળાકાર કોષ કેન્દ્ર ધરાવે છે. ચેતાકોષરસ કણાભસૂત્ર, ગોલગીકાય અને જુદા જુદા આકારની નાની બેઝોફિલિક કણિકાઓ ધરાવે છે, જે નિઝલની કણિકાઓ તરીકે ઓળખાય છે. ચેતાતંતુકો જટિલ જાળની રચના કરે છે. શિખાતંતુઓ અને ચેતાક્ષ એ ચેતાકોષોના બે પ્રકારના પ્રવર્ધો છે. ચેતાકોષકાય ચેતાતંતુકો ધરાવે છે, જે ચેતાકોષરસના પરિઘવર્તી ભાગમાંથી ઉત્પન્ન થાય છે, અને નિઝલની કણિકાઓ જે કોષકેન્દ્રની ફરતે હોય છે. શિખાતંતુઓ ઘણા ટૂંકા, શાખામય
અને અણીદાર પ્રવર્ધો છે અને તે ઉર્મિવેગોનું ચેતાકોષકાય તરફ વહન કરે છે. ચેતાક્ષ એકાકી, નળાકાર અને ખૂબ જ લાંબા અને એકસરખા વ્યાસવાળા પ્રવર્ધોવાળા છે, જેનો દૂરસ્થ છેડો શાખામય હોય છે. દરેક શાખાના છેડે થોડોક ફૂલેલો ભાગ જોવા મળે છે, જેને ચેતોપાગમ ગાંઠ એટલે કે સાયનેપ્ટિક નોબ કહે છે. એક ચેતાકોષના ચેતાક્ષની અંતિમ શાખાઓ અને તેમના પછીના ચેતાકોષના શિખાતંતુઓ વચ્ચે સીધો ભૌતિક સંપર્ક હોતો નથી. આ અવકાશને ચેતોપાગમ એટલે કે સાયનેપ્સ કહે છે. ચેતોપાગમીય ગાંઠનો છેડો ચેતોપાગમીય સ્ત્રાવી પુટિકા ધરાવે છે, જે રસાયણ ઉત્પન્ન કરે છે. તેને ચેતાપ્રેષક દ્રવ્યો એટલે કે ન્યુરો ટ્રાન્સમીટર કહે છે, જેવા કે એસિટાઇલ કોલાઇન. ચેતાક્ષની સંખ્યા અને શિખાતંતુના આધારે ચેતાકોષના ત્રણ પ્રકાર છે. એક ધ્રુવીય ચેતાકોષ દેહમાં એક ચેતાક્ષ હોય છે, જે ગર્ભીય અવસ્થામાં જોવા મળે છે. બે દ્વિધ્રુવીય ચેતાકોષ દ્વિધ્રુવીય ચેતાક્ષમાં ચેતાકોષને એક ચેતાક્ષ અને એક શિખાતંતુ હોય છે, જે આંખના નેત્રપટલમાં જોવા મળે છે. ત્રણ બહુધ્રુવીય ચેતાકોષમાં ચેતાકોષના એક ચેતાક્ષની સાથે બે અથવા વધારે શિખાતંતુ હોય છે, જે બૃહદ મસ્તિષ્કના બાહ્યકમાં હોય છે. ચેતાક્ષો બે પ્રકારના છે, મજ્જિત અને અમજ્જિત. મજ્જિત ચેતાતંતુની ફરતે બે આવરણ આવેલા છે, અંદરનું જાડું મેદીય મજ્જા આવરણ અને બહારનું ચેતાતંતુપડ એટલે કે શ્વોન કોષનું આવરણ છે. મેદીય મજ્જા આવરણ, જે સફેદ ચળકતા ચરબીયુક્ત પદાર્થનું બનેલું છે, જે અવાહક સ્તર તરીકે કાર્ય કરે છે. પરિઘવર્તી ચેતામાં કેટલાક સ્થાન પર મેદીય પદાર્થનો અભાવ હોય છે, જેને રેનવિયરની ગાંઠ કહે છે. અમજ્જિત ચેતામાં નળાકાર તંતુ ધરાવે છે, જે એક આવરણ ચેતાતંતુ પડ ધરાવે છે. મજ્જા આવરણ ગેરહાજર હોય છે, રેનવિયરની ગાંઠ જોવા મળતી નથી, જેઓ સ્વયંવર્તી ચેતામાં જોવા મળે છે. ઉર્મિવેગનું નિર્માણ. સક્રિય કલાવીજ સ્થિતિમાનનું બીજું નામ ઉર્મિવેગ છે, જેનું વહન કલા દ્વારા થાય છે. ચેતાતંતુ જુદી જુદી રીતે ઉત્તેજિત થાય છે. સ્પર્શ, ગંધ, રાસાયણિક ફેરફારો અને દબાણ વગેરે તેને પ્રેરે છે. ચેતાતંતુના ધ્રુવીકરણમાં થતા ફેરફારને સક્રિય કલાવીજ સ્થિતિમાન કહે છે. જ્યારે ચેતા ઉત્તેજિત થાય છે ત્યારે એને પ્લસ આયન માર્ગ ખુલે છે. રસપટલમાં વીજ ઉત્તેજના ઉદ્ભવે છે. એને પ્લસ આયનો સક્રિય રીતે રસપટલની અંદરની તરફ વહન થાય છે. એને પ્લસ આયનની અંદરની તરફ ઓછી સાંદ્રતા તેના માટે જવાબદાર છે. એકાએક મોટી માત્રામાં એને પ્લસ અંદરની તરફ પ્રવેશતા રસપટલની અંદરની બાજુએ ધન વીજભાર સર્જાય છે, જેને વિધ્રુવીકરણ કહે છે, જે ખૂબ જ ટૂંકા સમય માટે એટલે કે લગભગ 0.5 મિલિસેકન્ડ સુધી રહે છે. વધુ સ્પષ્ટતા કરીએ તો તે ઉર્મિવેગ રસપટલ ઉપર થતા ભૌતિક રાસાયણિક વીજ ફેરફાર છે, જેની ઉત્તેજનાનો ઉદ્ભવ એક છેડેથી થઈ વહન ચેતાતંતુમાંથી પસાર થઈ અંત સુધી પસાર થાય છે, ત્યારે કોઈપણ વિપુલ ફેરફાર થતા નથી. સક્રિય કલાવીજ સ્થિતિમાનનું અગત્યનું લક્ષણ એ છે કે જેમાં ઉત્તેજનાની તીવ્રતા ચોક્કસ અને ઓછામાં ઓછી હોવી જરૂરી છે, જે સક્રિય કલાવીજ સ્થિતિમાન ઉત્પન્ન કરી શકે છે.